નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અને ન્યૂઝ ની અંદર આપણો ફરીવાર સ્વાગત છે. આજે આપણે આ વિડીયોના માધ્યમથી સમજીશું કે તમે ટેટ આર્ટના ટેટ 2 ની અંદર કોલ લેટર અનાઉન્સમેન્ટ થઈ ગયા છે, તો જેને તમે કઈ રીતે ડાઉનલોડ કરશો. જો તમારી પાસે કન્ફર્મેશન નંબર નથી તો પણ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો, જેવી તમામ ચર્ચા આપણે આ વિડીયોના માધ્યમથી કરીશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કોલ લેટરની ડેટ, એક્ઝામ ડેટ અને ટાઈમિંગની વાત કરી લઈએ. તો જે અહીંયા આગળ તમને આપેલ છે, ટેટ 1 ની એક્ઝામ 16 એપ્રિલે લેવાશે અને ટેટ 2 ની એક્ઝામ 23 એપ્રિલે લેવાશે. કોલ લેટરની વાત કરીએ તો ટેટ 1 ના એક્ઝામના 6/4 થી અનાઉન્સમેન્ટ થઈ ગયા છે અને ટેટ 2 ના 13/4/2023 થી નીકળવાના ચાલુ થઈ ગયેલા છે. હવે વાત કરીએ તો ટાઈમિંગ ની અહીંયા આગળ આપેલ છે. ટેટ 1 ની એક્ઝામની વાત કરીએ તો જે 16/4 ના લેવાની છે અને તેનું ટાઈમ છે 3 થી 4:30 માટે અને જે 1 થી 5 ધોરણ માટે આવે છે, જે તમને ખ્યાલ જ હશે તમે એક્ઝામ આપતા હશો. તો ટેટ 2 ની વાત કરીએ તો જે 6 થી 8 માટે આવે છે અને 23/4/2023 ના રોજ તમારી એક્ઝામ ડેટ છે અને 3 થી 5 વાગ્યા, એટલે કે જે તમારો 3 થી 5 વાગ્યા સુધી તમારો ટાઈમિંગ રહેશે. હવે વાત કરી લઈએ કે તમે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરશો. તો જેની વાત કરીએ, તમને ડાયરેક્ટ તમે અહીંયા આગળ લિંક, ઇમ્પોર્ટન્ટ લિંક પર ક્લિક કરશો એટલે ઓજોસની વેબસાઇટ પર પહોંચી જશો, જ્યાં આગળ જઈ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે ટેટ 2 ની અંદર કોલ લેટર નીકળી રહ્યા છે, ટેટ 1 ના પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો તે પણ ચાલુ છે. ટેટ 2 ની અંદર તમારે સાયન્સ મેથેમેટિક સબ્જેક્ટ, એટલે કે તમે સાયન્સ માટે અપ્લાય કર્યું છે તો જે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ માટે છે. પછી ટેટ 2 ની વાત કરીએ, જે તમે લેંગ્વેજ સબ્જેક્ટ જે હિન્દી ઇંગ્લિશ, પછી વાત કરીએ ગુજરાતી સંસ્કૃત માટે અપ્લાય કરેલ છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ તે ચોઇસ કરી શકો છો. પછી સામાજિક વિજ્ઞાન માટે તમે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ અને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી મીડિયમ માટે 1 થી 5 અહીંયા આગળ તમને આપેલા છે, જે ટેટ 1 ની વાત કરેલી છે. તમે અહીંયા આગળ જોબ સિલેક્ટ કરી પછી તમારો કન્ફર્મેશન નંબર નાખશો અને પછી તમે અહીંયા આગળ બર્થ ડેટ નાખશો એટલે તમને અહીંયા આગળ કોલ લેટર તમને શો થઈ જશે. અને જે અહીંયા આગળ તમને કદાચ મુશ્કેલી પડે તો તમને એ4 સાઈઝ અને અહીંયા આગળ પોપ સાઈડની વાત કરીએ તો જે તમને ડેશબોર્ડ પર જોવા મળશે અથવા તેને તમારે અલાઉ કરવાની રહેશે એટલે તમને તે મળી જશે. હવે વાત કરીએ, જો તમારી પાસે આ કન્ફર્મેશન નંબર નથી તો તમે કઈ રીતે અપ્લાય કરશો. તો અહીંયા આગળ તમે જે અગત્યની સૂચનાઓ છે જેની અંદર વાત કરીએ તો તમને અહીંયા આગળ છેલ્લા નંબરે જોવા મળે છે કે તમારો કન્ફર્મેશન જાણવા માટે અહીં ક્લિક કરો. જેના પર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા આગળ નોટિફિકેશન નંબર નાખવાનું રહેશે, જે તમને ખ્યાલ જ હશે કે તમે જ્યારે પણ અપ્લાય કર્યું છે. પછી વાત કરીએ તો અહીંયા આગળ તમે જે આ નોટિફિકેશન નંબર છે તે તમારે નાખવાનું રહેશે. પછી તમારે જે પણ મોબાઈલ નંબર હતો તે નાખી, બર્થ ડેટ નાખીને તમે કન્ફર્મેશન નંબર મેળવી શકો છો. અથવા તમને અહીંયા આગળ સર્ચ કન્ફર્મેશન નંબર વિધાઉટ ઓટીપી દ્વારા, ઓટીપી સિવાય તમે પણ અહીંયા આગળ મેળવી શકો છો. જે કઈ રીતે છે પ્રોસેસ તે આપણે ક્લિક કરીએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે લોડ થઈ રહ્યું છે. તો અહીંયા આગળ વાત કરીએ તો જે લોડ થઈ જાય એટલે આપણે વાત કરીશું આગળ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે સેમ જ પ્રોસેસ છે, તમારું સરનેમ, ફર્સ્ટ નેમ, મોબાઈલ નંબર અને બર્થ ડેટ નાખીને પણ તમે કન્ફર્મેશન નંબર મેળવી શકો છો. તો આવી રીતે મિત્રો, આપણે અલગ અલગ, જો તમારી પાસે કન્ફર્મેશન નંબર નથી અને મોબાઈલમાં પણ ઓટીપી નથી આવતો તો તમે કઈ રીતે અહીંયા આગળ મેળવી શકશો, જેની ચર્ચા આપણે આ વિડીયોના માધ્યમથી કરી. તો મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દો, જેથી તમને કોઈ પણ ન્યૂઝ આવે અથવા કોઈ પણ ભરતી આવે તો તેની નોટિફિકેશન તમને તરત જ વિડીયોના માધ્યમથી મળી જશે. તો ચાલો મિત્રો, હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર સારા એવા ન્યૂઝ સાથે, સારી એવી ભરતી સાથે. થેન્ક યુ સો મચ.